બનાસકાંઠાના પાલનપુર શહેર વોર્ડ નંબર 3ના 5 પ્રશ્નોને ઉજાગર કરવા આજે અમારી ટીમ આવી પહોંચી હતી વોર્ડ નંબર 3 વિસ્તારમાં, જ્યારે જમીની હકીકતના વિશેષ કવરેજમાં વોર્ડ નંબર 3ના રહીશો કેવી રીતે નગાગાર પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે તે સામે આવ્યું છે. મતદાનના માત્ર 4 દિવસ બાકી, લોકો થયા ઉત્સુક. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3 ની મહિલાઓનું મંતવ્ય. પાણી, રોડ, રસ્તાઓ, શું છે વોર્ડ નંબર 3 ના રહીશોની મુશ્કેલી? નમસ્કાર મિત્રો, હું છું રિયા સોલંકી, ZS TV ન્યૂઝ આપની સાથે. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં આજે અમારી ટીમ પહોંચી ગઈ છે જનતાનો મંતવ્ય લેવા માટે. ભારત એ લોકશાહી દેશ છે અને અહીં દર 5 વર્ષીય ચૂંટણી દ્વારા લોકો પોતાનો પ્રતિનિધિ પસંદ કરે છે. તો 2021ની સ્થાનિક સ્વરાજની નગરપાલિકાની ચૂંટણીમાં લોકો કેવો ઉમેદવાર ચૂંટશે એ આપણે જાણીશું જનતાના મંતવ્ય દ્વારા. આપણે અહીંના સ્થાનિક મહિલા સાથે વાત કરીશું. તમે કેવો ઉમેદવાર ચૂંટવા માંગો છો? અમે સારો ઉમેદવાર ચૂંટવા માંગીએ છીએ. અને અહીંયા કને વોરાની સમજતા કરે અને વોરો બનાવે. આવ્યું છે પણ હજી બી કર્યું નથી કાંઈ બી કામ એમનું. ચૂંટવા માંગો છો? જે અમારી સોસાયટીની સમસ્યાને સમજી શકે એવા. તમારી સોસાયટીમાં શાની સમસ્યા છે? વોડાની બે વર્ષથી અમારા વોડાનું ટેન્ડર પાસ થયું છે પણ આજ સુધી તેનું નિદાન કરવામાં આવ્યું નથી. જે જલ્દી બને એવી અમારી અપેક્ષા છે. તમારા વિસ્તારના ગઈ વખતના ઉમેદવારોએ તમારા વિસ્તારમાં કયા કાર્યો કર્યા છે એના વિશે જણાવશો? કાર્ય તો એમને બધા કરે. એક ફોને અમારું કરે એમને કર્યું છે પણ ખાલી એક વોડાનું જ કાર્ય પૂરું થયું નથી. એવી અપેક્ષા રાખીએ છીએ કે બહુ જલ્દી એ પૂર્ણ કરે. તો આ વખતના ચૂંટાયેલા ઉમેદવારો પાસેથી તમે શું આશા રાખો છો કે એ તમારા કેવા કાર્યો કરે, કયા કાર્યો કરે? અમારા સારા સોસાયટીનો ભવિષ્યમાં સારું સોસાયટીનું ઈચ્છવાનું હોય એવું અમારા કાર્ય સારા થાય એ અમે ઈચ્છીએ છીએ. બસ મોંઘવારી વિશે શું કહેવા માંગો છો? પણ કરતું નહીં સરકારમાં મોંઘવારી ઘટાડતા છે નહીં સરકાર. પેટ્રોલનો ભાવ બધું બની ગયું છે જનતામાં પણ આ બધું કોઈ વધારતા નહીં. ઘટા વધારે ખરી પણ ઘટાડતા છે નહીં. વસ્તીનું એવું શું કરે વસ્તી? એમ શું છે જનતાનો મિજાજ? અમારી ટીમ પાલનપુરના દરેકે દરેક વોર્ડ સુધી પહોંચી જઈ આપને કરાવશે હકીકતથી વાકેફ. તમે શું મંતવ્ય આપો આપણા ભવિષ્ય માટે? આ વોરામાં પાણી જે જાય છે એ ગંદા પાણીથી મચ્છરો આવી છે અને બાળકો બીમાર પડે છે. બાળકો ઘણી વખત અંદર પણ પડી ગયા છે વોરાના અંદર. એટલે એ વોરાનો તાત્કાલિક નિકાલ આવે એવું અમને કરી આપો. બીજું અમારા પાસે ના રોડ છે, એ મેઇન રોડ ઉપર સાધનો કેટલા જાય છે તો એ સાધનો ચાલુ રહે અને રોડ સરસ બની જાય એ અમે એટલું અમે કરવા માંગીએ છીએ. બે વર્ષથી અમારું ટેન્ડર પાસ થયું પણ હજી સુધી કોઈ નિદાન લીધું જ નથી. એવી અમારી અપેક્ષા કે જલ્દી કરી જેમ બને બહુ જલ્દી આ અમારું ટેન્ડર પાસ થયેલું પૂર્ણ કરાવો. અને હા, પાણી તો અમારી સોસાયટી વાળા પાણીમાં બહુ જ બગાડ કરે છે અને સોસાયટીમાં ગાયો આખલાને બહુ જ ત્રાસ છે જેથી કરીને અમારા બાળકો બહાર સોસાયટીમાં રમી પણ શકતા નથી. આજે અમારી ટીમ આવી પહોંચી હતી વોર્ડ નંબર 3 ના રહીશોને પડતી હાલાકીઓનો પરિચય કરાવવા. રહીશોના પ્રાણ પ્રશ્નોને લઈને અમે બનશું જનતાનો અવાજ. જુઓ અમારો વિશેષ કવરેજ સ્થાનિક સ્વરાજ્ય. શકતા નથી જેમ કરીને આ નિદાન જલ્દી લે એવી અમારી અપેક્ષા એમનાથી. તો પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3ના મહિલાઓનું મંતવ્ય તો આપણે જાણ્યું છે પણ હવે જાણવાનું એ રહ્યું કે કોણ પહેરશે આ જનતાનો ચહીતો તાજ. તો જોતા રહો ZS TV ન્યૂઝ પર પળે પળની અપડેટ. રિયા સોલંકી સાથે, ZS TV આપની સાથે.